તહેવારની સરવાણી સાથે ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલા સંત શિરોમણી ચોલારામ બાપાના જન્મોત્સવની રવિવારે ભક્તિભાવ સાથે ઉજવણી થઈ હતી. દરમિયાન ઉધના રેલવે સ્ટેશન નજીક ઉધના ઉદ્યોગનગર સરદાર પટેલ રોડ નંબર 1 પર આવેલા પૂજ્ય શ્રી ચોલારામ બાપાનું મંદિરમાં ચોલારામ બાપાના જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં હતી. આ અંગે વધુ માહિતી આપતા આયોજક કિશોરભાઈ એમ ભજિયાવાલાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ઉત્સવ તથા શ્રી જલારામ મંદિર ઉધનાના 19મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રવિવારે સવારે મહાપૂજા, બપોરે મહાઆરતી, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મૂળજીભાઈ ઠક્કર છે, આ વિસ્તારના હું પૂર્વ કોર્પોરેટર છું. જલારામ બાપાનું આ મંદિર જેમાં છેલ્લા 19 વર્ષથી જલારામ જયંતિ, રામનવમી અને હનુમાન જયંતિના પૂજા, પ્રાર્થના અને ભંડારો થાય છે. અહીંયા છેલ્લા 19 વર્ષથી તો હું આવું છું ને 20મા વર્ષમાં કદાચ પ્રવેશ છે. અહીંયા જોવા જઈએ તો 12 વાગે બાપાની આરતી થાય છે અને 12 વાગ્યા પછી લોકોને ભંડારાનો પ્રસાદ મળે છે. પ્રસાદ નહીં, જમવાનું પણ અહીંયા મળે છે અને 12 વાગ્યાથી જે જમવાનું ચાલુ થાય છે તે સાંજના 5:30, 6 વાગ્યા, 6:30 વાગ્યા સુધી પણ લાઈન હોય છે. અને આ મંદિરનો એક એવો પ્રતાપ કહો કે પ્રતાપ, પરચો કહો કે પરચો, એક વખત આવ્યો એટલે એને બીજી વખત આવવાનું મન થાય, કદાચ આગલા દિવસે એને થાય કે આજે હું આ અહીંયા જઈશ, પણ ટાઈમ થાય એટલે એમ થાય ચાલ જલારામ બાપાના મંદિરમાં જઈ આવું. આ મંદિરનો આ એક પરચો છે અને લોકસેવા પણ બહુ સારી થાય છે. લગ્ન કોઈના નાના પરિવારોમાં લગ્ન હોય તો અહીંયા નિઃશુલ્ક લોકોને આ હોલ આપવામાં આવે છે. અને કિશોરભાઈ ભજિયાવાળા અને તેના સંતાનો તન મન ધનથી અહીંયા સેવા આપે છે. બાપાને પ્રાર્થના, તેઓ હંમેશા આવું કાર્ય કરતા રહે એવી પ્રાર્થના. જય જલારામ. મારું નામ કિશોરભાઈ એમ ભજિયાવાલા છે. હું 1973થી અહીંયા સુરતમાં ઉધનામાં રહું છું. જલારામ બાપાની અસીમ કૃપાથી 19 વર્ષ પહેલાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. બાપાની અસીમ કૃપા છે અને બાપાનું છે, બાપા ચલાવે. ભાવિક ભક્તોને એક જ વિનંતી છે કે ભાઈ અહીંયા અમે 1600 સ્ક્વેર ફીટના 2 હોલ બનાવેલા છે. કોઈ ગરીબની પોતાની દીકરી પરણાવી હોય, સગાઈ કરવી હોય, સારો માઠો પ્રસંગ ઉજવવો હોય તો અમે 1 પણ રૂપિયો કોઈ અહીંયા ચાર્જ લેતા નથી. લાઇટના પૈસાસુદ્ધા લેતા નથી. એ જે 5000 રૂપિયા ડિપોઝિટ આપે એ જ નોટ પર પેન્સિલથી એમનું નામ અને મોબાઈલ નંબર લખવામાં આવે છે અને તે જ પાછા આપવામાં આવે છે. અમારી જાહેર પબ્લિકને વિનંતી છે કે આપને ત્યાં કોઈ નાના મોટા પ્રસંગો હોય તો અમારે ત્યાં પધારો અને આપ આ હોલનો લાભ લ્યો. આમાં આપણે 1 પણ રૂપિયો ભાડું આપવાનું રહેતું નથી. આમાં કોઈ જ્ઞાત જાત કોઈ જાતના ભેદભાવ રાખવામાં આવેલા નથી. બધું જલારામ બાપાનું છે. જય જલારામ. જય જલારામ. હું જિજ્ઞેશ કિશોરભાઈ ભજિયાવાળા, મારી સાથે મારા પિતા કિશોરભાઈ મંગળજીભાઈ ભજિયાવાલા અને મારો પરિવાર અહીંયા હાજર છે. અત્યારે આપણે જલારામ મંદિર ઉધના સરદાર પટેલ રોડ નંબર 1 ઉધના રેલવે સ્ટેશન પાસે ઊભા છીએ અને અહીંયા 19 વર્ષ પહેલાં જલારામ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. સોમપુરા શાસ્ત્ર પ્રમાણે પૂરા ભારતભરમાં આ જલારામ બાપાનું પહેલું મંદિર છે જેમાં 46 ફૂટ જે શિખર સુધી ક્યાંય બી લોખંડ વાપરવામાં નથી આવ્યું. અને અહીંયા દર વર્ષે રામનવમી, હનુમાન જયંતિ અને જલારામ જયંતિના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજે બી આપણે જલારામ બાપાને આ અન્નકૂટના દર્શન આપ લોકો માટે ખુલ્લા રાખી દીધા છે. સવારે 7 વાગ્યાથી સવારે 10 થી 10:30 થી 11:30 વાગ્યા સુધી અહીંયા મહાપૂજા થઈ છે. 12 વાગે અહીંયા મહાઆરતી ચાલુ થશે. 12 થી 12:30 મહાઆરતી ચાલશે અને 12:30 થી 1:30 વાગ્યા સુધી જાહેર જનતા માટે અહીંયા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા આપણે દર ગુરુવાર રવિવારે નાના બચ્ચાઓને જમાડીએ છીએ દર વર્ષે દરરોજ. અને આજના આ દિવસે જલારામ બાપા બધાની જ મનોકામના પૂરી કરે અને ભાવિક ભક્તો જે અહીંયા આવ્યા છે તેમને દર્શનનો અને એમની ઈચ્છાઓ પૂરી કરવાનો, એમનો બધા મનોરથ પૂરા થાય એવી અમે જલારામ બાપાને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આપના માધ્યમથી જાહેર જનતાને નિવેદન કરીએ છીએ કે રામનવમી, હનુમાન જયંતિ અને જલારામ જયંતિમાં અહીંયા જે જાહેર ભંડારામાં થાય છે ત્યારે તમે પરિવાર સહિત અહીંયા આવો, દર્શન પ્રસાદનો મહાલાભ લો એવી પ્રભુને પ્રાર્થના અને આપ બધાને હાર્દિક આમંત્રણ છે.